દર્શન વિચારે છે, રઘુજી કાકા લાવ મને તેના ઘરે જવા દે. પાર્વતી કાકી ખરા ને, જો તેને સમજાવી શકું તો ગંગા નાયા. ઘરની બહારથી માત્ર બહારનું જ ખખડાયું. પાર્વતી બેને અંદરથી બોલવાનું શરૂ કર્યું. કોણ? મારા રોયા બપોરે બે ઘડી સુવા પણ નથી દેતા. છોકરાઓ જશે, કેશે કાકી કાકી કેરી આપો ને. મુઆના બાપે ખેતરે આંબા વાવ્યા હોત તો આજે છોકરાઓને ટાઢક વળત ને. કોણ છે આલ્યા મુઆ દર્શન? મોમાં મગ ભર્યા છે તે આમ દરવાજો ખખડાવીને ઉભો રહ્યો છો? કાકી, કાકા નથી ને ઘરમાં? ના, તારા કાકા તો ખેતરે ગયા છે. આવ અને જા ત્યાં ચોકડીમાં જઈને સાબુથી બરાબર હાથ ધોઈ લે. તારી માએ શીખવ્યું તો છે ને કે હાથ કેમ ધોવાય. દર્શન હાથ ધોવા ગયો. બોલ બેટા, હવે કેરી ખાવી છે ને? ના કાકી, કેરી નથી ખાવી. સાંભળો તો ખરા, એક બીજી વાત કરવી છે. કેમ? શું ડખો કર્યો તે? ડખો મારો નથી, એમનો છે. કોઈ પોતાનો વાક ક્યાં જુએ? બોલ શું થયું? જુઓ કાકી, અત્યારે કોરોના ચાલે છે ને, મને પણ થયો હતો. તે તને તો થવો જ જોઈએ મારા રોયા, કોઈનું યા ગાંઠતો નહોતો. હા પણ કાકી, હવે બીજાને તો ન થવો જોઈએ ને? એ તો થાય, ન સમજીએ ન માનીએ તો એ તો થાય જ ને. બસ કાકી, મેં તો નક્કી કર્યું છે કે આપણું ગામ કોરોના મુક્ત કરું. હું આખા ગામને 5 દિવસ સુધી ઉકાળો પાવાનો છું. શાબાશ દીકરા, જા મારા આશીર્વાદ છે. ના કાકી, આશીર્વાદ નહીં, સાથ પણ જોઈએ. આ મારા કાકા જ નથી માનતા. એને તો આખા ગામથી ફરિયાદ જ હોય છે. જો દર્શન, તારા કાકાને સમજાવવાની જવાબદારી મારી, બરાબર? તું છૂટો. ચાલો વિચારો જોઈએ કાકી હવે શું કરશે.